અણમોલ વીંટી કૃષ્ણ દેવરાય પોતાના હાથમાં એક અણમોલ રત્નની વીંટી પહેરતા એક દિવસ તેમને ખબર પડી કે તેમની વીંટી ખોવાઈ ગઈ છે તેમને પહેરેદારો ઉપર શંકા હતી પણ આટલા બધા પહેરેદારોમાંથી ચોરી કોણે કરી હશે તેનો નિર્ણય તે લઈ શકતા નહોતા હતા તેમણે રામનને બોલાવ્યો રામન મારી અણમોલ રત્નની વીંટી ખોવાય છે મને મારા બારે પહેરેદારો પર શંકા છે એમાંથી ખરો ચોર કોણ છે તું ઓળખી શકીશ મહારાજ ચોરને પકડવા માટે મારી પાસે એક યોજના છે પણ એ માટે મને શું બક્ષિસ મળશે જો તું ચોરને પકડીશ તો હું તને સો સોનાની મોરો બક્ષિસ તરીકે આપીશ રામનને રાજમહેલની એક ઓરડીમાં બધા પહેરેદારોને બોલાવ્યા ધ્યાનથી સાંભળો આ ઓરડીમાં કાળકા માતાની મૂર્તિ છે દરેકે એક પછી એક અંદર જવાનું છે અને કાળકા માતાના જમણા પગમાં હાથ લગાડીને જવાનું છે પણ આવું કેમ મહારાજ મહારાજની વીંટી ખોવાય છે અને ચોરને પકડવો જરૂરી છે તમે બધા કાળકામાના પગે લાગશો પછી કાળકામા મારા સ્વપ્નમાં આવીને મને કહેશે કે ચોર કોણ છે રામને એક એક કરીને પહેરેદારોને અંદર મોકલ્યા પહેરેદારોએ પોતાના હાથ કાળકામાના પગ ઉપર મૂક્યા જ્યારે તેઓ બહાર આવ્યા બધા પોત પોતાના હાથ મને બતાવો મારે એની સુગંધ લેવી છે રામનને પહેલાના છ પહેરેદારોને જવા માટે કહ્યું અને સાતમા પહેરેદારના હાથને ગન લેતા જ મહારાજ આ ચોર છે મને ક્ષમા કરો મહારાજ મારી ભૂલ થઈ ગઈ હું વીટી પાછી આપું છું રાજાએ એ પહેરેદારને કારાવાસમાં નાખવાની આજ્ઞા આપી તે એને કેવી રીતે ઓળખ્યો રમન તે તો કહ્યું હતું કે કાળકામાં તારા સપનામાં આવશે હમ ખૂબ જ સહેલું છે મહારાજ મેં કાળકામાના જમણા પગ પર સુગંધિત દ્રવ્ય લગાડીને રાખ્યું હતું કાળકામાના પગ પર જે હાથ લગાડશે તેના હાથમાં સુગંધિત દ્રવ્ય લાગી જતું હશે પણ આ સિપાહી ગભરાયેલો હતો અને તેણે કાળકામાના પગ પર હાથ ન મૂક્યો અને તેથી જ તેના હાથમાં ગંધ ન આવી અને મેં જાણી લીધું કે આ ચોર છે રાજાએ રામનની પ્રશંસા કરી અને તેને એક થેલી સોનાની મોહરો આપી